સત્તાની સીટ જો જતી ન કરતા હોય તો રાજપૂત સમાજને અસ્તિત્વનો સવાલ છે, એટલે રાજપૂત સમાજ ઓબ્વિયસલી માફ ન કરે. જયરાજસિંહ ખુદ બોલ્યા છે કે મારે સમાજની જરૂર નથી, તો સમાજને પણ 17 વાર નહીં 110 વાર તમારી જરૂર નથી. અમારે પાલા ભાઈ તમને આપને આપની સત્તાનો પાવર હોય તો મારી ઘરે પોલીસ શું કામ મૂકી હતી? આપની સત્તાનો પાવર ભાઈ આપ આપની પાસે જ રાખજો. એ લોકોનું સંમેલન હતું, એ રાજકારણ લેવા લે હતું. ભલે કે છે ક્ષત્રિય સમાજનું સંમેલન હતું, પણ રાજકારણ લેવા લે હતું. એમ વિવાદનો અંત એક જ કે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય અને રૂપાલાને રાજકારણમાંથી બરતરફ. કે એમની ટિકિટ રદ કરો બસ, તો જ અમે બધા મત દેવા માટે જશું. બાકી અમે મત દેવા માટે તો કોઈ જશું જ નહીં એમને. જયરાજભાઈ સિંહ નહીં કહો, હવે ભાઈ કહીશ. જયરાજભાઈએ પહેલા પણ કીધેલું કે સમાજની મારે જરૂર નથી, તો સમાજ સાથે જયરાજભાઈ નથી બરાબર, તો જયરાજભાઈને કોઈ હક નથી ને આ નિર્ણય લેવાનો. પાલાભાઈ ખુદ એમ કહી દે કે ભાઈ હું રાજીનામું આપી દઉં છું અને ટિકિટ એની રદ થઈ જાય, બસ આનેથી વિશેષ કઈ છે જ નહીં, શું કામ આટલું બધું આપ લોકો ઓલું કરો છો? પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની અંદર મહિલાઓમાં ભારે ભાર રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ગોંડલમાં સંમેલન યોજવામાં આવ્યું હતું, સંમેલનની બહાર આ બહેનો છે તેમની અટકાયત કરવામાં આવી હતી. ગીતાબા પરમાર આપણી સાથે છે, જે ક્ષત્રિય સમાજના મહિલા પાખના કરણી સેનાના જે અધ્યક્ષ છે. બેન શું આખી હકીકત છે? ગઈકાલે રૂપાલાએ બીજી વખત જે માફી માંગી અને આ તરફ તમારી અટકાયત થઈ, જે ગોંડલમાં સંમેલન મળ્યું હતું એને આપ કઈ રીતે? ગોંડલમાં જે સંમેલન મળ્યું હતું એ વોટ્સએપમાં મેસેજ ફરતો થયો કે સામાજિક સંમેલન છે, એટલે અમે બધા અંદર ત્યાં સંમેલિત થવા માટે ગયા. પણ ત્યાં જતા અમને ખબર પડી કે આ તો રાજકીય સંમેલન છે અને અમારી અટકાયત શેમડાના ગેટ ઉપર જ કરવામાં આવી. ગણેશગઢ તો અમને જવા દેવામાં આવ્યા જ નહીં, શેમડાના ગેટની બહાર અમને ઉભા રાખ્યા. પણ ત્યાંથી પણ અમે કીધું કે જો રૂપાલા અહીંથી નીકળશે ને તો અમે અહીંયા એને જવા નહીં દઈ, ગાડી આડા ઉભા રહી જશું. તો અમને ત્યાંથી અમને પોલીસ સ્ટેશને લઈ ગયા અને 2 કલાક અમને પોલીસ સ્ટેશને બેસાડી દીધા. વિવાદનો અંત શું આવી શકે? વિવાદનો અંત એક જ કે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય અને રૂપાલાને રાજકારણમાંથી બરતરફ. સંમેલનનું કોઈ મહત્વ નથી, કોઈ મહત્વ નથી. આ પહેલા પણ જયરાજભાઈ સિંહ નહીં કહો, હવે ભાઈ કહીશ. જયરાજભાઈએ પહેલા પણ કીધેલું કે સમાજની મારે જરૂર નથી, તો સમાજ સાથે જયરાજભાઈ નથી બરાબર, તો જયરાજભાઈને કોઈ હક નથી ને આ નિર્ણય લેવાનો. આ નિર્ણય લેશે તો અમારા આગેવાનો લેશે. આ નિર્ણય જયરાજભાઈને કોઈ સમાજની જે સંસ્થાઓ છે સંસ્થાઓ લેશે અને એ સમાધાન તો નહીં જ કરે, ટિકિટ જ કેન્સલ, રાજકારણમાંથી બરતરફ, બાકી કોઈ વાત નહીં, સમાધાન અહીં શબ્દ જ નથી અમારા માટે. કહેવાનું ખાલી એટલું જ છે જે ગીતાભાઈ કીધું એકદમ બરાબર છે, પણ આગળ જઈને એવું ના થાય કે જે અમે રાજા રજવાડા જે સોંપ્યા છે એનો અમને પસ્તાવો થાય. આવા લોકોના હાથમાં જો સત્તા જશે તો અમને ભારો ભાર પસ્તાવો થશે કે આગળ જે રાજા રજવાડા અમારા સોંપાઈ ગયા છે તો એનો પસ્તાવો, એમ કે ભાઈ આવા લોકોના હાથમાં અને આઝાદી જે મળી છે એ પણ આવા લોકોના હાથે શહીદો થઈ ગયા છે, કે આગળ જઈને ખોટું રાજનીતિ કે એમ કે ગંદી રાજનીતિના હિસાબે આટલા શહીદ થઈ ગયા છે એનો કોઈ મિનિંગ રહેતો જ નથી. બસ મારું તો એટલું જ કહેવાનું છે કે અમે ભાજપ સાથે છીએ, ભાજપ સાથે રહેવાના છીએ. બસ એટલી જ માંગ છે કે એમની ટિકિટ રદ કરો, બસ તો જ અમે બધા મત દેવા માટે જશું. બાકી અમે મત દેવા માટે તો કોઈ જશું જ નહીં એમને. અન્ય બહેનો આપણી સાથે છે, બેન તમારી શું માંગ છે? જય માતાજી. સમાજની બહેનોની શું માંગ છે? જય માતાજી. અસ્મિતાબા પરમાર. ક્ષત્રિયની માંગ એવી છે કે રૂપાલાની ટિકિટ રદ કરો, એની જગ્યાએ અન્ય કોઈ પણ સમાજ હોય, એના સમાજના પણ કોઈ આગેવાના છે, એમ અમે દિલથી એમની સાથે જ છીએ, પણ રૂપાલા સાહેબ નહીં. બીજું કે જયરાજસિંહે જે કાલે ઘણા સારા બધા પત્રકારને બોલાવીને જે નિવેદન આપ્યું તો એ નિવેદન વખોડવામાં આવે છે, કોઈ માન્ય રાખવા નહીં આવે. બીજું કે જયરાજસિંહ એક દરબાર નથી, એ અમે બધા પણ છીએ. ગુજરાતમાં ઘણા એવા છે દરબારો, આખું ગુજરાત દરબારોથી ભર્યું છે બરોબર, તો એ કોઈ એવું નથી નિર્ણય લેવા વાળા આગેવાન. કે જયરાજસિંહ ખુદ બોલ્યા છે કે મારે સમાજની જરૂર નથી, તો સમાજને પણ 17 વાર નહીં 110 વાર તમારી જરૂર નથી. અમારે એ એમ કે છે કે મને મળવા આવો, પાણિયારો હોય તો મને મળવા આવો. અમે શું કામ મળવા આવીએ? તમે જે રાજપૂત છો એ જ અમે રાજપૂત, તમારામાં જે ખૂન દોડે છે એ જ અમારામાં દોડે છે. એટલે અમારી માંગ છે કે રૂપાલા સાહેબને ટિકિટ રદ કરવામાં આવે,
અગર એ રૂપાલા ભાઈને હટાવીને એના સગા ભાઈને આપે, અમે એમને પૂરા દિલથી સમર્થન કરીશું અને અમે એમના નામનો પ્રચાર કરીશું રાજકોટમાં. આ સંમેલનમાં તો બસ ખાલી અહીંયા જે 6-7 જે અમારા રાજપૂત ક્ષત્રિય સમાજના જે રાજકીય લેવલે છે એ લોકોએ નિર્ણય લીધો છે ને, આખા રાજપૂત ક્ષત્રિય સમાજ કોઈએ ત્યાં જોયો કે કોઈ આગેવાન પણ ત્યાં કોઈએ જોયા કે આગેવાની પણ ઉપસ્થિતિ હોય કોઈ આગેવાનોની જેન્ટ્સમાં કે લેડીઝમાં? અને પેલું તો એ પૂછવા માંગુ છું રૂપાલાભાઈ, તમને આપને આપની સત્તાનો પાવર હોય તો મારી ઘરે પોલીસ શું કામ મૂકી હતી? આપની સત્તાનો પાવર ભાઈ આપ આપની પાસે જ રાખજો. મારા ઘરે પોલીસ મૂકી તો મેં શું કઈ મોટો ગુનો કર્યો છે? બરાબર છે. અને પછી રસ્તામાં એ લોકોને ખ્યાલ આવી ગયો અહીંયા પોલીસ આવી હતી, હું ઘરે નથી, અને એ લોકોને ખ્યાલ આવ્યો કે પદ્મિનીબાઈ અહીંયા ગોંડલ પહોંચવાના છે, તો એ લોકોએ રસ્તામાં જ બંદોબસ્ત ગોઠવી દીધો. તો આટલી બધી બીક, આટલી બધી તમે સાચા જ છો તો સામે આવીને વાત કરો ને. તમે લોકો એમ કહો છો સોશિયલ મીડિયામાં, તો અમે ક્યાં સોશિયલ મીડિયામાં આવવા માંગી છીએ? આપ લોકો પણ સામે આવી જાઓ. રૂપાલાભાઈ ખુદ એમ કહી દે કે ભાઈ હું રાજીનામું આપી દઉં છું અને ટિકિટ એની રદ થઈ જાય, બસ આનેથી વિશેષ કઈ છે જ નહીં, શું કામ આટલું બધું આપ લોકો ઓલું કરો છો? વિવાદનો અંત ક્યારે? ગઈકાલે લાલબાપુ છે એમને પણ પરસોત્તમ રૂપાલા મળ્યા, વિવાદનો અંત ક્યારે આવશે? વિવાદનો અંત તો ત્યારે જ આવશે કે જયારે પણ રૂપાલાભાઈની ટિકિટ રદ થશે ત્યારે વિવાદનો અંત આવશે. ગઈકાલના સંમેલનની અંદર જે વાત થઈ કે હવે જે કોઈ ખોટા મેસેજ ન કરે, કોઈ વાયરલ ન કરે, આ બાબતને આપ કઈ રીતે? ખોટા મેસેજ ન કરીએ, વાયરલ ન કરીએ તો વિરોધ કેવી રીતના દર્શાવવાનો અમારે? બરાબર છે. અમે તો વિરોધ કરશું જ ને, કેમ કે અમારું તો જે અમારે ક્ષત્રિય સમાજને જે જોઈએ છે એ તો કઈ થયું નથી, તો અમારું તો બધું પડશે જ. બરાબર છે. જે પણ જે લોકોને અમે કોઈ રાજકીય દબાણથી પણ અમે કોઈ દબાવવાના નથી. ક્ષત્રિય સમાજની જે સંસ્થાઓ છે, જે 70 કરતા વધારે સંસ્થાઓ અમદાવાદમાં મળી, એ લોકોનું શું કેવું છે આ મામલે? એ લોકોનું કેવું એવું છે કે હવે મહાસંમેલન ગોઠવવામાં આવશે અને મહાસંમેલનમાં પણ અમે બધા એક બોડી સંખ્યામાં બધા ભેગા થવાના છીએ. ના, એ હજી આજે ફાઇનલ થશે કે ક્યારે એ બધા આપણે એક તારીખ નક્કી કરીએ છીએ. ચોક્કસથી પદ્મિનીબા વાળા છે તેમણે જે વાત કરી છે કે ઉમેદવાર બદલાવાની ક્ષત્રિય સમાજની માંગ છે. ગઈકાલનું જે સંમેલન છે તે ભાજપ પ્રેરિત સંમેલન હતું. આ બાબતે જે ક્ષત્રિય સમાજની અલગ અલગ સંસ્થાઓ છે તેમના દ્વારા પણ એક મોટું સંમેલન આવતા દિવસોની અંદર બોલાવવામાં આવશે. અમે તો એ લોકોનું સંમેલન હતું એ રાજકારણ લેવાલે હતું, ભલે કે છે ક્ષત્રિય સમાજનું સંમેલન હતું પણ રાજકારણ લેવાલે હતું. એમ અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમે ટિકિટ રદ કરાવવા જ માંગીએ છીએ. એમને જયરાજભાઈને થોડોક આગળ પાછળનો વિચાર કરવો જરૂરી હતો કે બેનું દીકરી ઉપર આવીને ઉભું રહ્યું તો એને ત્યારે રાજકારણ જરૂરી નથી, એને ક્ષત્રિય સમાજ ઉપર જ એને ઓલું થવું જોઈએ કે ના મારે બેનું દીકરીનું કરવું જ જોઈએ, ટિકિટ રદ કરાવવી જ જોઈએ. જી જય માતાજી. બસ અમારા બધા બહેનોની એક જ માંગ હતી પહેલેથી કે આ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ એમ. એટલે અમને એક આશા હતી કે જ્યારે અમારા ભાઈઓ એક બેઠક કરે છે તો અમને બહેનોને ન્યાય મળશે એમ, પણ આ વસ્તુ આખી ઊંધી જ થઈ ગઈ છે. અમને ન્યાયને બદલે હજી કોઈ આ સમાધાન કરી નાખ્યું છે એટલે અમે બધા બહુ જ એમ કે નિરાશ થઈ ગયા છીએ અને હજી અમે અડીખમ છીએ. અમારા દરેક જિલ્લા શહેર બધાના જે બહેનો છે બધાનો એક જ મત છે કે અમારી જે માંગ હતી કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ, તો હજી અમે બધા અડીખમ જ છીએ અને અમારો એક જ મત છે. જી, અમે આ સમાધાનને યોગ્ય માનતા જ નથી. એ માટે તો પાછી હજી અમારી માંગ એની એ જ છે કે બસ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી. હું એક જ માંગ કરી છે અમે લોકોએ, અને જયરાજભાઈને પણ અમે એવું જ કીધું હતું કે અમને બીજેપીથી કઈ પ્રોબ્લેમ નથી, ગમે ઇજ્ઞાતિને ટિકિટ આપે પણ રૂપાલાભાઈને હટાવે ત્યાંથી. અમારે જયરાજભાઈને એટલું જ કહેવું છે કે અમે આગલે દિવસે તમને કીધું હતું ઓડિયોમાં અને વિડીયોમાં બધી રીતે, દીદીએ જેમ વાત કરી પદ્મિની બેવાળાએ કે અમે જયરાજભાઈ તમારી સાથે છીએ, પણ જયરાજભાઈને અમારો સાથ આપવો જોઈએ. અમારી ખાલી એટલી જ માંગ હતી કે રૂપાલાભાઈને હટાવે, ગમે એ બીજા ઉમેદવારને ઉભા કરે, અમે પાછા ઘરે ઘરે જઈને પ્રચાર કરશું. જેમ અમે પરસોત્તમભાઈનો રૂપાલા સાહેબનો અમે પ્રચાર કર્યો છે, જે તે વખતે પહેલા બોયલા નહોતા એ પહેલા અમે પણ પ્રચાર કર્યો છે. અમે ભાજપ પાર્ટીમાં છીએ અને અમને ભાજપ પાર્ટીથી વિરોધ નથી, અને અમે હજી કહીએ છીએ કે એનાથી વિરોધ નથી, અને અમને એવી આશા છે કે અમારું હજી ઉપર સુધી વાત પહોંચે અને નરેન્દ્ર મોદીભાઈ હજી અમારી માંગ પૂરી કરે. અમે એવું જ ખાલી માનીએ છીએ અને અમને એટલો વિશ્વાસ છે કે એ અમારી માંગ પૂરી કરશે. બસ હવે અમે તો આ ઝુંબેશ ચાલુ કરી છે અને એ રહેવાની જ છે હવે અમારી ઝુંબેશ, રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવવાની થાય છે.
ગઈકાલની બેઠકની વાત કરું તો ગઈકાલે જે ગોંડલ ખાતે બેઠક હતી, અમારા સમાજના ભાઈઓ છે, જયરાજસિંહજીભાઈ હતા, કિરીટસિંહ કાકા સાહેબ હતા, કેસરી દેવસિંહજી હતા, જે અમારા સમાજના ચહેરાઓ છે પણ એ રાજકીય ચહેરાઓ છે દરેક. અને સ્વાભાવિક છે, જ્યારે આવી કોઈ પણ વસ્તુ ઊભી થતી હોય ત્યારે સમાજ અને પાર્ટી વચ્ચે ત્યારે એમની એક ભૂમિકા બનતી હોય પાર્ટી પ્રત્યેની, સમાજ પ્રત્યેની. એટલે એમના તરફથી એમને એવો પ્રયાસ કર્યો કે આ જે કાંઈ છે, જે કાંઈ મુદ્દો છે એને શાંત પાડવામાં આવે. પણ એમાં ગુજરાત રાજ્યની સંકલન સમિતિ જે છે, જેની મુખ્ય બોડી સેન્ટ્રલ બોડી છે રાજપૂત સમાજની દરેક સંસ્થાઓનો, એના કોઈ હોદ્દેદારો ત્યાં હાજર નહોતા. અને આ સિવાય જે મિટિંગ થઈ એના જે કોઈ આયોજકો હતા અથવા જે કોઈ વ્યક્તિઓ ત્યાં હાજર હતી એની સંકલન સમિતિ સાથે પછી કોઈ બેઠક થઈ નથી. સંકલન સમિતિ એ વોટ્સએપ પર ચાલતી સંસ્થાઓ નથી, રાજપૂત સમાજ આખો એમાં જોડાયેલો છે, એટલે એની માટે કોઈ આવી બેઠક થઈ નથી. અને અમને એવી કોઈ ઓફિશિયલી માહિતી એવી આપવામાં આવી નથી. એટલે અમારા પૂર્વ નિયોજિત જે કોઈ કાર્યક્રમો છે એ અમે કન્ટિન્યુ કર્યા છે. પણ દુઃખદ વાત એ છે, લોકશાહીમાં આજે જ્યારે અમે સૌ અહીંયા ભેગા થયા, શાંતિપ્રિય અમે આવેદન દેવાનું નક્કી કર્યું હતું. રાજપૂત સમાજની સ્ત્રીઓ પણ અમે ક્યારેય રોડ પર આવવા માટે માનતા નથી આ દરેક વસ્તુઓમાં, છતાં પણ અમને અહીં રોકવામાં આવ્યા છે. કોઈના કોઈ રીતે એક જાતે કરીને એક હુલ આપીને, પેલું કહેવાય કે ટાર્ગેટ કરીને, જે નિયતિ છે આપણે સમજીએ છીએ, પોલીસ પણ આ કામ કરે છે, પ્રશાસન પણ આ કામ કરે છે. એટલે શાંતિપ્રિય અમે નીકળેલા અને બધું કરી, એક વાતાવરણ ખરાબ ઊભું કરી અને અહીંયા જ બધું રોકવામાં આવ્યું છે, જે લોકશાહી માટે નુકસાનકારક છે. જયરાજસિંહને ત્યાં પુરુષોત્તમ રૂપાલાએ માફી માગી છે, આપ આ માફીને કહી દીધી. આપે કદાચ પુરુષોત્તમભાઈની પહેલી માફીની વાત કરીએ તો પહેલી માફીમાં પણ એમનું સ્ટેટમેન્ટ હતું કે રાજપૂત સમાજને દુઃખ લાગ્યું હોય તો માફી માંગુ છું. અને ગઈકાલનું સ્ટેટમેન્ટ પણ આપણે જોયું હોય તો બહુ એરોગન્સથી એમને એવું કીધું કે મારા લીધે પાર્ટીને નુકસાન થાય, મેં 40 વર્ષમાં ક્યારેય માફી નથી માંગી પણ મારા લીધે પાર્ટીને નુકસાન થયું છે, એટલે પાર્ટીના માટે થઈને હું બે હાથ જોડીને માફી માંગું છું. તો જ્યારે એ સ્ટેટમેન્ટ આપતા હતા ત્યારે બે ઘડી તો અમને એવું હતું કે એમના પાછલા શબ્દ એ હશે કે મારા લીધે પાર્ટીને નુકસાન થયું છે તો હું એક સીટ જતી કરું છું. પણ જો આટલો પાર્ટી પ્રત્યે પ્રેમ હોય, મોદી સાહેબની વિચારધારાથી એમને એટલું લગાવ હોય અને છતાં પણ પોતાની એક સત્તાની સીટ જો જતી ન કરતા હોય તો રાજપૂત સમાજના અસ્તિત્વનો સવાલ છે. એટલે રાજપૂત સમાજ ઓબ્વિયસલી માફ ન કરે. આગામી શું આયોજન હજી પણ મુખ્ય વાત એ છે કે આ જે કંઈ પ્રશ્ન છે એ માત્ર ગુજરાત રાજ્યના રાજપૂતોનો નથી, આખા ભારતવર્ષના રાજપૂતોનો છે. ભારતની અસ્મિતાનો વાત છે, બહેનો દીકરીઓનો વાત છે. એટલે પહેલી વાત તો કે રૂપાલા સાહેબ એટલા ડાયરાના કલાકાર છે આમ ગણીએ તો કહીએ, અને રમૂજ માટે જાણીતા છે અને બહુ નોલેજેબલ વ્યક્તિ છે. અને છતાંય જો આ કક્ષાની વ્યક્તિ આવું રાજકીય લાભ લેવા માટે થઈને જ્ઞાતિ વચ્ચે ભેદભાવ ઊભા કરવા માટે થઈને જે આવી ટિપ્પણી કરતા હોય તો રાજપૂત સમાજ હંમેશા બધાના ન્યાય માટે લડતો આવ્યો છે. દરેક નાની નાની જ્ઞાતિ આનો ભોગ બનતા હોય છે. તો રાજપૂત સમાજ એક તો રૂપાલા સાહેબને બધા ઇતિહાસ ફરીથી વંચાવે, સમજાવે, વડીલો કામ કરશે ગ્રાઉન્ડ લેવલથી. જો કદાચ ટિકિટ નથી કાપતા એમની તો અમે રાજપૂત સમાજ તો બહિષ્કાર કરશે, અને એ સિવાય પણ અન્ય સમાજને પણ આ માટે અમે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરશું. મતદાન દિવસે પણ અને એ પહેલાં પણ એક મોટું મહાસંમેલન જેમાં માત્ર ભારત ગુજરાતના નહીં પણ પૂરા ભારતવર્ષના બધા જ રાજપૂતો જોડાય અને એક મહાસંમેલન જોડાય એવું અમે કરવા માંગીએ છીએ. પણ મને એવું લાગે છે કે માનનીય મોદી સાહેબનો અમારો આ જે કાંઈ અવાજ છે અમારો છે એ એમના સુધી પહોંચશે, એટલે કદાચ એ દિવસ નહીં આવવા દેવી અમને આશા છે કે એમની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. એટલે હાલ અમે માનનીય કલેક્ટર સાહેબને પણ એની માટે નિવેદન દેવા જઈ રહ્યા છીએ, અને અહીંયા અત્યારે ગાંધીનગર જિલ્લા અને શહેર સમાજની દરેક સંસ્થાઓ અહીંયા અત્યારે હાજર છે. જો ભાજપ તેનું સ્ટેન્ડ નહીં બદલે તો શું આયોજન આગામી સમયમાં રાજકોટ સમાજ? પહેલી વાત તો એ કદાચ આપે રૂપાલા સાહેબનું એક સ્ટેટમેન્ટ સાંભળ્યું ગઈકાલનું માફીનું, પહેલો વિડીયો હતો જેમાં એમને એવું કીધું હતું કે સમાજને દુઃખ લાગ્યું હોય તો હું માફી માંગુ છું. અને બીજું સ્ટેટમેન્ટ એમનું એવું હતું કે ગઈકાલે જે હતું કે પાર્ટીને મારા લીધે નુકસાન થાય એટલે હું માફી માંગુ છું. પણ અમે તો કાલે જ્યારે વિડીયો જોતા હતા તો અમને સરપ્રાઇઝિંગ એવું હતું કે એવું સ્ટેટમેન્ટ આપશે કે પાર્ટીને મારા લીધે નુકસાન થયું છે તો હું એક સીટ જતી કરું છું. એટલે આજે એટલી પાર્ટી પ્રેમ હોવા છતાં પણ જો એમની એક સીટ જતી ન કરી શકતા હોય તો આ તો અમારા સમાજને ગરિમાનો સવાલ છે. એટલે આમાં કંઈ પીછેહટ કરવાની જ નથી, ગ્રાઉન્ડ લેવલ પરથી જે બી કામ થશે અમે કરશું ચોક્કસ. મારી સમાજની બહેનો દીકરીઓ હતી અને જે કાંઈ થયું એની માટે ખેદ છે. સ્વાભાવિક ત્યાં એક કોઈ સિક્યુરિટી એવી હશે એટલે જે કાંઈ બન્યું, અને સોશિયલ મીડિયામાં એક હંમેશા કોઈ પણ વસ્તુ વધારીને દેખાડવામાં આવતી હોય, નાનો અમથું મુદ્દો હતો જેને વધારે વધારે પડતો ચગાવવામાં આવ્યો છે. પણ આવું આવી કક્ષાની રાજનીતિ બીજેપી પાસેથી અથવા જે ત્યાં સ્થાનિક હોય એમની પાસેથી આવી અમને આશા નહોતી. બહુ દુઃખદ છે આ વસ્તુ અને એ હું વખોડું પણ છું. આગામી અમે અત્યારે જેમ કે આપણે દરેક જિલ્લાઓમાં તાલુકો વાઇઝ આવેદન દેવાય એવી અમારી પહેલી માંગ છે. બીજી વસ્તુ એવી છે કે માત્ર આ ગુજરાત રાજ્યનો પ્રશ્ન નથી, ગુજરાત રાજ્યના રાજપૂતોનો પ્રશ્ન નથી, આ ભારત વર્ષના રાજપૂતોનો પ્રશ્ન છે. એટલે જો આમાં બીજેપી પરસોત્તમભાઈ એમને એટલું એમની માટે જરૂરી હોય તો રાજપૂત સમાજ આખા ભારત વર્ષના રાજપૂત સમાજને એક કરી અને એક મહાસંમેલન બોલાવશે. અમે લોકો અમદાવાદથી આવેલા
અમને વોટ્સએપમાં જાહેર આમંત્રણનો મેસેજ આવેલો કે બધા અહીંયા સામાજિક સંમેલન છે રૂપાલા સાથે અને બધા આવી શકે છે એવો મેસેજ આવેલો, એટલે અમે લોકો ત્યાંથી અહીંયા સંમેલનમાં સંમલિત થવા માટે આવ્યા હતા. પણ અમે જે શેમાળા ગામે જે અમે ઊભા રહ્યા ત્યાં જ અમારી અટકાયત કરવામાં આવી હતી કે લેડીઝોને અંદર એન્ટ્રી નથી, બહેનોને અંદર એન્ટ્રી નથી, અને અમને ત્યાં જ રોકી લેવામાં આવ્યા હતા. તો એ બાબતે મારે આજે કહેવું છે કે બહેનો વિશે જ રૂપાલા બોલ્યા હતા, તો બહેનોને કેમ ત્યાં અટકાયત કરવામાં આવી અને બહેનોને કેમ ત્યાં અંદર ન જવા દેવામાં આવ્યા. બીજી વસ્તુ એ છે કે જયરાજ સિંહ અત્યારે ખુલ્લેઆમ એક ક્ષત્રિયોને ચીમકી જ ઉચ્ચારી છે કે જેને કોઈને જ્યાં સમય હોય ત્યાં હું આવી જાઉં ને આ ને તે ને બધું. તો અમે લોકો તો ત્યાં જ હતા, ગણેશગઢની બહાર જ હતા, તો અમને એન્ટ્રી કેમ નો આપી? તો એટલો બધો ખાલી 5 બહેનોનો એટલો બધો કેમ ડર લાગ્યો એમને? તો મારું કહેવાનું એટલું જ છે કે રૂપાલા પાસે કોઈ બી ઉભા રહે પણ અમે આ સમાધાન સ્વીકાર્ય ગણતા નથી, અને અમે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય એવી અમારી માંગ હતી, છે અને રહેશે. આમાં બીજેપી અને નરેન્દ્ર મોદી સાહેબને પણ મારી અપીલ છે કે આજે અમારી ક્ષત્રાણીઓને વોટ જોતા હોય તમારે અને ક્ષત્રિય સમાજનો સાથ સહકાર આગળ ઉપર જોતો હોય, અમે આ પહેલાં પણ બધા ક્ષત્રિય સમાજે મત તમને જ આપ્યા છે, બીજેપીને જ મત આપ્યા છે, અને આગળ ઉપર પણ જો અમારો સાથ સહકાર જોતો હોય તો રૂપાલાને તો હટાવવા જ પડશે તમારે. ખાલી ટિકિટ રદ નહીં કરવી પડે પણ રાજકારણમાંથી પણ બરતરફ કરવા પડશે, કારણ કે આવા માણસો રાજકારણમાં જોઈ નહીં જે એક સમાજનું સારું બોલવા માટે બીજા સમાજની અવગણના કરે, રોટી અને બેટી જેવી નિમ્ન કક્ષાના શબ્દો વાપરે અને અમારું અપમાન કરે. આ અમારું હળહળ અપમાન છે અને આ આપ સૌના માધ્યમથી હું એ સંમેલનમાં સંમિલિત જે ભાઈઓ ત્યાં ગયા છે એને પણ કહેવા માગું છું કે અમે ત્યાં ગયા ત્યારે ખબર પડી કે આ કોઈ સામાજિક સંમેલન નથી, આ રાજકીય સંમેલન હતું. એટલે એક બાજુ તમે સામાજિક સંમેલન કહો છો અને બીજી બાજુ જ્યારે અમે ત્યાં જવા માગીએ ત્યારે તમે રાજકીય સંમેલન કહો છો. તો આ રાજકીય સંમેલનમાં જે ભાઈઓ અમારા જે છે, અમારી મોટી સંખ્યામાં ભાઈઓ જે છે એ બીજેપીમાં અમુક અમુક હોદ્દા ઉપર છે, કાર્યકર્તાઓ છે, એ બધા જ હતા એમાં. એટલે કોઈ સામાજિક આગેવાનો નહોતા, રાજકીય ભાઈઓ જ હતા, જે રાજકીય બીજેપીના કાર્યકર્તાઓ છે એ ભાઈઓ જ હતા. તો એ લોકોને પણ કહેવા માગું છું કે તમે આટલું બધું જે બીજેપીને સાથ સહકાર આપો છો તો કેમ આપો? તો તમારા બેન દીકરીઓ વિશે જે રૂપાલા બોલ્યા છે તો તમને શું એમાં પેટનું પાણી પણ નથી હલતું? તો એ સંમેલનમાં જે ભાઈઓ સંમિલિત થયા છે એ ભાઈઓને મારે શું કહેવાનું? આજે હું જયરાજસિંહ પાછળથી સિંહ હટાવું છું પણ એમાં જે સંમિલિત ભાઈઓ થયા છે એ હવે જાગી જાઓ અને અમારી બધા બહેનોએ તમારા પાછળથી સિંહ હટાવવું ન પડે એ રીતનું વર્તન કરો. આપ બધા બહાર આવો, આપ બધા સમાજ માટે બહાર આવો. ઘણા બધા આપણા સામાજિક સંમેલનો આપણા જે માન સન્માનને જે હાનિ પહોંચી છે એના માટે બહાર આવ્યા છે, મહેનત કરે છે, સંગઠિત થાય છે. તો બીજેપીમાં જે ભાઈઓ છે આપણા એ ભાઈઓને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે તમે બીજેપીમાં જો રૂપાલાને ટિકિટ રદ કરે તો તમે બીજેપીમાં રહ્યો, નહીંતર તમે પોતે બધા રાજીનામા આપો બીજેપીમાંથી, કારણ કે આપણા માન સન્માનથી કોઈ મોટી વસ્તુ નથી. આ માન સન્માન જે છે એ અમારું હણાણું છે, અમારા માન સન્માન ઉપર રૂપાલાએ ઘા કર્યો છે. તો કાંઈ બી થાય, કાંઈ બી કરી લેશું પણ અમે એની ટિકિટ રદ કરીને રહેશું, રૂપાલાને રાજકારણમાંથી કઢાવીને રહેશું એવી અમારી માંગ છે.